સુરત મહાનગરપાલિકાની સાપ્તાહિક સાધારણ સભા શનિવારના રોજ મળી હતી, જેમાં રજૂ થયેલા કામોને મંજૂરીની મહોર મારવામાં આવી છે. કોરોનાની મહામારી વચ્ચે છેલ્લા બે મહિનાથી વધુ સમયથી સુરત મનપાની સાપ્તાહિક સાધારણ સભા ઓનલાઈન મળી રહી હતી, તો શનિવારે પણ મનપાની ઓનલાઈન સામાન્ય સભા મળવા પામી હતી, જેમાં તમામ સભ્યો ઓનલાઈન હાજર રહ્યા હતા. તો સામાન્ય સભામાં રજૂ થયેલા કામોને સમિતિએ મંજૂરી મહોર મારી હતી, જે અંગે સ્થાયી સમિતિ અધ્યક્ષે વિગતવાર માહિતી આપી હતી. નમસ્કાર, આજે સ્થાયી સમિતિની મીટિંગ 11મી વખત વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા સ્થાયી સમિતિના ખંડમાં મળી હતી. એજન્ડા પરના કુલ 10 કામ હતા, 10-10 કામ મંજૂર કરવામાં આવ્યા છે. એમાં 10 નંબરનું જે કામ હતું પેસ્તાન આવાસનું, તેમાં જૈનરમાં એ આવાસ બન્યા હતા. હવે માત્ર એને આપણે રીડેવલપમેન્ટમાં સ્કીમ હેઠળ જઈ શકીએ કેમ એ બાબતની સૈદ્ધાંતિક મંજૂરી હતી, તે સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે. એ સિવાય પાંડેસરા ઇન્ડસ્ટ્રીની જે ડિમાન્ડ હતી કે ભાઈ એ લોકો હવે ધીરે ધીરે ઇન્ડસ્ટ્રી ચાલુ થવા જઈ રહી છે, તે લોકોને જરૂરિયાત મુજબનું પાણી, એ લોકોની ડિમાન્ડ 15 MLDની આસપાસની ડિમાન્ડ હતી. તો એ લોકોને જે એકચ્યુઅલ વપરાશ કરશે ઇન્ડસ્ટ્રી, તેટલું જ એ લોકોને બિલ આપવામાં આવશે. એટલે એ લોકોએ જેટલો જે ઇન્ડસ્ટ્રી જે પ્રમાણનો વપરાશ કરે તેટલું બિલ વસૂલવામાં આવશે. એના સિવાય ડ્રીમ સિટી સાથેના MOU કરવાના હતા, એ લોકોને ડ્રેનેજ પાણી ને ડિસ્પોઝલ, એટલે ખજોદની જે ડિસ્પોઝલ સાઇટ છે એ બાબતની પર્યાવરણને લગતી બાબતોની જે MOU હતા એ લોકો સાથે કરવામાં આવે છે. વધુ કામ ન રહેતા સ્થાયી સમિતિ મીટિંગ પૂરી કરવામાં આવે. કોરોનાને ધ્યાને લઈને સુરત મનપાની સાપ્તાહિક સાધારણ સભા હાલ ઓનલાઈન મળી રહી છે, તો તમામ સભ્યો પણ ઓનલાઈન હાજર રહી કામો અંગે ચર્ચા કરે છે. અઝર કુરેશી સાથે પ્રકાશ વાળા, G20 ન્યૂઝ.